મિત્રો, વૈદક વિદ્યા ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને મારા જય ધન્વંતરી. મિત્રો, હવે મોટાભાગની માતાઓ અને બહેનોની એક ફરિયાદ હોય છે કે મારું બાળક જમતું નથી, બરાબર ભૂખ નથી લાગતી. અને અત્યારે તો વડીલોની પણ તાસીર બાળકો જેવી થઈ ગઈ છે, કારણ કે એને પણ અવારનવાર ભૂખ નથી લાગતી, થોડું કંઈ જમે અને પેટ ભારે ભારે લાગે છે. એવા સમયે આજે હું સરસ મજાની વાત કરવાનો છું અને એક બહુ સરસ લાડુડી બનાવવાની તમને રીત કહેવાનો છું કે આ વસ્તુ કરવાથી તમને ભૂખ નથી લાગતી, એ સમસ્યામાંથી સંપૂર્ણ મુક્તિ મળી જશે અને ઘર બેઠા મુક્તિ મળી જશે, ક્યાંય દવાખાનામાં જવાની જરૂર નથી. તો પ્રથમ તો આપણે જે લોકોને ભૂખ નથી લાગતી અને ખાસ બાળકો, એ લોકોએ પાંવ બ્રેડ, પાંવભાજીમાં જે પાંવ આવે એ, ટોસપટ્ટીના પાંવ, ચીઝ, પનીર, પછી મેંદાના બનેલા બિસ્કિટ, કેક, ચોકલેટ, આઈસ્ક્રીમ, ઠંડા પીણા, તળેલા નાસ્તા, પેકેટના નાસ્તા, આ તમામ વસ્તુ એને આપવાની તમારે બંધ કરી દેવું જોઈએ. કારણ કે આ બધું જે છે ખોરાક, એ તમને ભૂખ બરાબર નહીં લાગવા દે. અને ઉપર જતાં મેંદો તમારા બાળકને વધારે આપશો અથવા તમે મોટા ઉંમરના પણ વધારે લેશો તો તમને કબજિયાતની સમસ્યામાં વધારો થશે અને તમારા હોજરીનો અગ્નિ આ તમામ ખોરાક મંદ કરે છે. ક્યારેક તમે ખાતા હોય, માપમાં ખાતા હોય તો આપણને વાંધો નથી આવતો, પરંતુ આપણે ઉઠીને, આપણે વડીલો હોય કે બાળકો હોય, આ પ્રકારનો ખોરાક ખાઈએ તો શું થાય, હોજરીનો અગ્નિ જે અદૃશ્ય અગ્નિ છે, જે ખોરાક પચવવાનું કામ કરે છે અને તમારા શરીરને સંકેત આપે છે કે તમને ભૂખ લાગી, આ પ્રકારના સંકેતોને બંધ કરી દે છે અને હોજરીનો અગ્નિ મંદ પડે છે. તો આ પ્રકારનો ખોરાક બંધ કરી દેવો જોઈએ. ઉપર જતાં તમારે મીઠાઈ, દૂધની બનાવટો, કાચું ગરમ કર્યા વગરનું દૂધ અને વધારે પડતી ડેરી પ્રોડક્ટ, આ બધું પણ તમારે બંધ કરી દેવું જોઈએ. કારણ કે આ બધું તમારા હોજરીનો અગ્નિ મંદ પડવાનું કામ કરે છે. તો આપણે હોજરીનો અગ્નિ તેજ કરવા માટે આ પ્રકારનો ખોરાક પ્રથમ તો બંધ કરી દેવાનો છે. હવે બીજું કે તમે તમારા બાળકને જે દૂધ કોલ્ડ ડ્રિંક્સ તમે આપતા હશો અથવા તો ઠંડા પીણા આપતા હશો અથવા તો તમે ઠંડુ પાણી આપતા હશો, તો એની જગ્યાએ આપણે શું કરવું જોઈએ, એની જગ્યાએ આપણે આદુ લીંબુનું શરબત આપવાનું છે. આદુ લીંબુનું શરબત આપવાથી ત્રણ ફાયદા થશે. એક તો વડીલ હોય, મોટી ઉંમરના હોય કે બાળકો હોય, એની ઇમ્યુનિટી પાવર વધી જશે, રોગ પ્રતિકારક શક્તિ વધી જશે, વિટામિન સી એટલે કે કામ કરવાનો ઉત્સાહ વધી જશે. ઉપર જતાં લીંબુ અને સૂંઠ કે આદુ એ તમારા શરીરને ભૂખ લગાડવાનું કામ કરે છે, કફને પણ ડાઉન કરે છે અને શરીરમાં ભૂખ લગાડવાનું કામ કરે છે, હોજરીનો અગ્નિ તેજ કરે છે અને તમારો ખોરાક જે પચ્યો નથી એને પચવવાનું કામ કરે છે. એમાં જો તમને એસિડિટીની તાસીર ન હોય તો ચપટી તમે મરી પણ નાખી શકો છો. હવે આમાં એક ભૂલ નથી કરવાની કે ખાંડમાં નથી બનાવવાનું, આ તમે મધ અથવા તો સાકરમાં બનાવીને લેજો અને ઠંડુ પાણી કે બરફનો પ્રયોગ નથી કરવાનો. તો પહેલો પ્રયોગ આ. બીજો પ્રયોગ શું કરવાનો છે કે ગેળું ખાવાનું મન થાય તો કઈ પ્રકારનું ગેળું ખાવું જોઈએ, તો એક પ્રયોગ જણાવું કે આનાથી તમને ગળપણ પણ મળશે શરીરમાં, એટલે કે તમને મન થયું છે તો એ પણ ખાવાનું મળશે અને તમારા શરીરને ફાયદો પણ થશે. તો તમારે સૂંઠ અને ગોળ લેવાના છે અને એને સમભાગ એટલે કે ગોળ અને સૂંઠ જરૂરિયાત પ્રમાણે બે મિક્સ કરવાનું, દરેક માતાઓ અને બહેનોને ખબર જ હોય છે. અને એમાં જરૂરિયાત પ્રમાણે તેને ગોળી વાળવાની અને ગીર ગાયના ઘીમાં ગોળી વાળવાની, નાની નાની એવી ગોળી વાળવાની, ચણાથી સહેજ મોટી ગોળી. અને તમને જો વારંવાર ભૂખ ન લાગતી હોય, એ સમસ્યા હોય, તમને ખોરાક પચતો ન હોય, સમસ્યા હોય, તો એ લાડુડી ખાઈ જવાની છે. હવે આનાથી તમને શું થશે કે આનાથી તમને ભૂખ લાગવાનું શરૂ થશે, હોજરીનો અગ્નિ જે મંદ પડી ગયો હશે તે તેજ થશે અને તમારા ખોરાકને પણ પચી જશે સરળતાથી અને તમને ભૂખ લાગવાનું ધીરે ધીરે શરૂ થશે અને તમારી હોજરી એ સંકેત આપશે કે હવે તમને ભૂખ લાગી છે. અને જ્યારે તમને આ સંકેત મળે ત્યારે જ તમારા શરીરમાં નિરોગીતા આવે, કારણ કે સર્વ રોગોનું મૂળ પેટ છે. પેટમાં બરાબર ભૂખ લાગે અને ખાધેલું પચી જાય એટલે તમારા બધા રોગ માફ થાય. પરંતુ મેં તમને જે જણાવ્યું એ પ્રકારે તમારે લોકોએ ખાવા પીવામાં ધ્યાન રાખવાનું છે અને આ બે પ્રયોગ સરળ કરશો એટલે તમને ભૂખ સડસડાટ ભૂખ લાગશે અને તમારી ઇમ્યુનિટી વધશે અને તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ વધશે. આપ સૌને મારા પ્રણામ. જય ધન્વંતરી.